मंदिर वही बनाएंगे, तारीख नहीं बताएंगे। अब आजे तारीख भी बताई दी थी 2024-25 ની અંદર તૈયાર થઈ જશે રામ મંદિર ભવ્ય। બે પા કયો કે હોય આપ તો કે છે જ નહીં આપને નથી જોર નહીં દે ના કેમ માર 182 82 જીતાડ્યું છે પણ એન્ટરટેનમેન્ટ માટે કઈક તો જોવે ને તો વિપક્ષ થોડું આપવું પડે। ભાજપને સ્પષ્ટ બહુમતી મળશે, કોંગ્રેસનો સીટ ઓછી, આપમાં ક્યાંક જ મળે। શિવદાન ગઢવીની હિસ્ટ્રીમાં તો મેં એવું સાંભળ્યું છે કે એના બાપનો નહીં થયો તો ગુજરાતનો ક્યાંથી થશે, એનો બાપ બીજે ભટકે છે ને એ બીજે ભટકે છે। ચૂંટણીમાં 100% ભાજપ આવશે, ભાજપ સિવાય કોઈ પક્ષ આવશે નહીં અહીંયા। મોદીનું કામ પણ એવું છે ને, મોદીનું કામ તમે જુઓ તો સામેથી તો તમને ખબર પડે ને મોદી શું કામ કરે છે। તમે ભાજપ સરકારે જ આવે અને ભાજપની જરૂર છે, નરેન્દ્રભાઈનું કામ સારું છે, વિશ્વ માટે સારું છે, દેશહિત માટે સારું છે। કેજરીવાલ સાહેબને હું એટલું જ કહેવા માગું છું, તમે કયા મુદ્દા લઈને આવો છો? ઓલરેડી બધું ગુજરાતમાં મળે જ છે, તમારામાં માનસિકતામાં કોઈ વિકાસ નથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું આપનો દોસ્ત ભાવિક। વિધાનસભાની ચૂંટણીના બસ હવે ગણતરીના દિવસો જ બાકી છે, હવે બસ 2-4 દિવસ બાકી રહ્યા છે। ઘણી જગ્યાએ અમે ફર્યા છે, લોકો સાથે વાતચીત કરી છે, લોકોનો મૂડ જાણીએ છે। એક બાજુ ઠંડી પણ થોડીક વધી રહી છે તો બીજી બાજુ ચૂંટણીનો ગરમાવો પણ ક્યાંક જોવા મળી રહ્યો છે। અત્યારે અમે ઘાટલોડિયા વિધાનસભામાં છે, આ ભૂપેન્દ્રભાઈ પટેલ જે આપણા મુખ્યમંત્રી છે એમની વિધાનસભા છે અને આ ખોડિયાર વિસ્તાર કહેવામાં આવે છે। અમે અત્યારે અહીંયા ઊભા છે, અહીંયા ઘણા બધા કાકા અમે બેઠા હતા એ જોયું, એમની સાથે થોડી વાતચીત કરીએ અને જાણીએ કે એ લોકોનો શું મૂળ છે, આ ચૂંટણીમાં એ કેવા મુદ્દાઓ રાખવાના છે, શું શું એમના પ્રશ્નો છે, આપણે એમની સાથે સીધી વાતચીત કરવાનો પ્રયાસ કરીએ। ચૂંટણીમાં માવો ભાજપનો જ છે ને? કેમ, ભાજપ જ એટલું કામ કરે છે? તો ભાઈ આ ભૂપેન્દ્રભાઈ પટેલ જે મુખ્યમંત્રીનો વિસ્તાર કહેવાય છે તો અહીંયા કેવો વિકાસ થયો છે? વિકાસ તો ખાસો છે, બાકી તો બધાને થોડો થોડો ડિફરન્ટ હોય। આ વખતે ત્રિપાખીઓ જંગ છે, કોંગ્રેસ આમ આદમી પાર્ટી, તો શું લાગે છે આમ આદમી પાર્ટી કોંગ્રેસ છે? ત્રિપાખીઓ બે પાખીઓ કહેવાય આપ તો કે છે જ નહીં આપણે નથી જોર નહીં કેમ, શું સરકાર નહીં આવે આપની? આપની ક્યાંથી સરકાર, મારી આવશે, તમારી આવશે। માહોલમાં અમારે ભાજપ જ જીતશે સંપૂર્ણ બહુમતીથી, ભૂપેન્દ્રભાઈ 1 લાખ ઉપરથી વોટથી જીતશે 1 લાખ ઉપરથી વોટથી જીતશે। અહીંયા કેવો વિકાસ છે તમારા વિસ્તારમાં? વિકાસ સારો છે, અમારો રોડ બોર્ડ બધું વ્યવસ્થિત છે, ગટર પાણી બીજું વ્યવસ્થિત છે। ત્રિપાખીઓ જંગ છે, તમને ખબર જ છે આ વખતે ત્રિપાખીઓમાં એમાં આપમાં તો કશું જ નહીં આવે। કોંગ્રેસ, કોંગ્રેસને થોડીક સીટો મળશે, બાકી 125 સીટો 125 આજુબાજુ ભાજપની સીટો હશે। સારો છે વિકાસ, મુદ્દાઓ કેવા હશે આ વખતે ચૂંટણીમાં? વિકાસના મુદ્દા છે, વિકાસના મુદ્દા ઉપર કામ થાય તો સારું છે, બરાબર। અને ત્રિપાખીઓ જંગ છે, આમ આદમી પાર્ટી કોંગ્રેસ છે અને ભાજપ છે, અત્યાર સુધી તો 2 પક્ષો જ હતા આપણે ગુજરાતમાં લડી રહ્યા હતા, પણ ત્રીજો પક્ષ પણ આ વખતે આવ્યો છે, તો કેટલું મજબૂત ને કેટલું વાતાવરણ ગરમાઈ શકે? ભાજપને સ્પષ્ટ બહુમતી મળશે, કોંગ્રેસનો સીટ ઓછી, આપમાં ક્યાંક જ મળે। ઓકે, બીજા ઘણા બધા લોકો છે એમની સાથે સીધી વાતચીત કરી, કાકા શું નામ તમારું? રાજુભાઈ। રાજુભાઈ શું કેવું છે આ વખતે ચૂંટણીમાં ત્રિપાખીઓ જંગ છે, કેવો માહોલ રહેશે? આ વખતે ભાજપનું વાતાવરણ સારું છે અને વર્ષોથી રહેલું છે, તો વાતાવરણ ભાજપનો તરફી વધારે દેખાવ સારો રહેશે અને આ વિસ્તારમાં પાણીના ને નર્મદાનું પાણીની બધા આવવા જોઈએ એવો અમારી ઓલી છે ડિમાન્ડ, નર્મદાનું પાણી હજી નથી પહોંચ્યું, હજી નથી પહોંચ્યું, હજી બધા બોરના જ પાણીથી ચાલે છે બધા। બાકી આ વિસ્તારમાં વિકાસ કેવો? બહુ સારો છે, રસ્તાની બધું સારું છે, સફાઈ સારી છે, વાહન વ્યવહારની વ્યવસ્થા બધી સારી છે, બધું સારું છે। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ છે? આમ આદમી પાર્ટીની તો હજી શરૂઆત છે ગુજરાતની અંદર અને બીજા એવા પ્રલોભનો આપે છે જેથી કાંઈ પ્રજાની તરફ આકર્ષાય એમ નથી, એટલે રહેશે તો ભાજપનું જ વાતાવરણ। મોંઘવારીનો પ્રશ્ન છે પણ ધીમે ધીમે સોલ્વ થઈ જાય તો સારું, એમ ઘટશે કે વધશે? ઘટવી જોવે, અત્યારે છે વધે, તમારે શું કહ્યું ઘટશે ખરી? બહુ એવું લાગતું નથી, સમજ્યા, ઘટે તો સારું। અને અમારી અહીંયા 2 ડિમાન્ડ છે, એક રસ્તાની અને બીજું નર્મદાનું પાણી, કારણ કે અત્યારે બોરના પાણી વાપરીએ છીએ તો એમાં ક્ષાર બહુ જ આવે છે, બરાબર છે, એટલે જો નર્મદાનું પાણી આવે તો અત્યુત્તમ, અને અમને વિશ્વાસ છે કે ભાજપ સરકાર એ કરશે જ, પાણી લાવશે જ। કોઈ પણ પક્ષ વાયદા કરતો હોય તો વાયદા ગુજરાતમાં શક્ય થાય ખરાય? ગુજરાતમાં શક્ય થાય જ નહીં, તો ભાજપ જ આવશે, ભાજપે વાયદા કરે છે? હા, એમ નહીં, ભાજપ વાયદા કરે છે પણ એ પૂરા પણ બી કરે છે ને,
કઈ વાયદામાં એવું ના હોય કે 100 વાયદા કર્યા તો 100 એ 100 એક સાથે પરિપૂર્ણ થાય, બરાબર છે? એટલે અમને વિશ્વાસ છે કે ભાજપ આવશે. તો કોંગ્રેસ ના આમ આદમી પાર્ટી સવાલ જ નથી ઉભો થતો, કેમ ભાજપ જ? તો કોંગ્રેસ ના આમ આદમી પાર્ટીને શું થશે? આપણે શું કહીએ, નહીં આવે, સ્પષ્ટ બહુમતી ના મળે, અને સ્પષ્ટ બહુમતી સરકાર નહીં રચી શકે, બરાબર છે? એમ કહે છે કે અમે ફ્રી એજ્યુકેશન છે, ફ્રી વીજળી છે, કોઈ અમારી જરૂર નથી. ગુજરાતીઓને ફ્રી એજ્યુકેશનની કોઈ જરૂર નથી, બરાબર છે? તો અમારા ઉપર જ દેવાના છે કે ફ્રી વીજળી કઈ દેવાના નથી. ફ્રી વીજળી એમને એમ તો કોઈ દેવાનું જ નથી, એ પૈસા તો ગમે એમ વાળી જ લેવાના છે. એટલે ફ્રી વીજળી નથી દેવાના, એ બધું લખીને આપે છે. ભલે લખીને આપે ને, ભલે લખીને આપે ને, આ બધા નેતાઓ છે, કોઈ સવાલ જ ઊભો નહીં થતો. મોદીનું કામ પણ એવું છે ને, મોદીનું કામ તમે જુઓ તો સામેથી તો તમને ખબર પડે ને મોદી શું કામ કરે છે. તમે એ બધાને આપેલામાં આવે ને, ધ્યાનમાં આવે ને, એટલે ભાજપ તો ભાજપ જ છે એમ. બીજું, આ બે ઘણી બધી પાર્ટીઓ આ વખતે તો આવી ગઈ છે, એટલે ગુજરાતમાં આમ જંગ તો છે જ આ વખતે. હા, જંગ તો છે જ, પણ ભાજપનો જંગ રહેવાનો ને, કારણ કે ગુજરાતી જનતાને બધી ખબર પડે છે. એટલે વિકાસ તો ઘણો થયો છે, તો આવશે તો ભાજપ જ આવશે. મફતનું તો આ સરકાર છે, તો મફત કંઈ આપી શકતી નથી, તો બીજા આવશે એ શું આપવાના છે એમ, એ તો તમે વિચાર કરો. અત્યારે જે સરકાર છે, એને સજેશન છે, એના હાથમાં છે, એ આપી શકતા નથી, તો પછી બીજી સરકાર તો શું આવીને શું આપે એમ. ખાલી એ તો વાતો જ કરવાની રહે એમ. મોંઘવારી અને બેરોજગારના મુદ્દા પણ આ વખતે છે બહુ. હા, મોંઘવારી તો શું છે, ખેડૂતને જો ભાવ મળે તો પછી મોંઘવારી તો રહેવાની. તો ખેડૂત તો કંઈ ભાવ મળતા નથી ઘણા વર્ષથી, 10 વર્ષથી હું જોઉં છું. ડાંગરના ભાવ તમે જો તો એમ માનો કે 350 રૂપિયા. હવે એ ખેડૂતને કાંઈ વરે જ નહીં, એને જોખીન તોલીને એને ઘરે આપવાની એટલી એની મજૂરી થાય મળે. હવે એ જો વધારે આપવા જાય તો પબ્લિકને તો જો કે એને મોંઘવારી નડવાની છે, મોંઘવારી સરા હિસાબે આવે. ખેડૂતને પોષણક્ષમ ભાવ મળી રહે તો થોડીક મોંઘવારી તો આવવાની જ છે, તો આવે જ ને. ભાજપ સરકાર જ આવે, અને ભાજપની જરૂર છે. નરેન્દ્રભાઈનું કામ સારું છે, વિશ્વ માટે સારું છે, દેશહિત માટે સારું છે, બધી રીતે નરેન્દ્રભાઈ જ યોગ્ય છે. પણ આ તો આપણે ભાજપ સરકાર, આ તો આપણે વિધાનસભાની ચૂંટણી છે, આમાં તો આપણે ધારાસભ્ય લેવલની વાત છે. પણ ધારાસભામાં એમ કે ભાજપની હોય તો જ આગળથી બધા સંગઠનથી કામ કરી શકે ને, એ સિવાય તો શક્ય જ નથી. શું કહેશો, આ વખતે ચૂંટણીમાં કેવા મુદ્દાઓ હશે? વંદે માતરમ ભારત માતા કી જય. નરેન્દ્રભાઈ મોદી ત્યારથી દેશનું સુકાન સંભાળી રહ્યા છે, ત્યારથી ગુજરાત અને હિન્દુસ્તાનમાં સંપૂર્ણ શાંતિ છે, નથી કોઈ કુંભવાદ તોફાન આવું કશું પણ જોવા મળતું નથી. પહેલાં કોંગ્રેસ વખતે છાસવારે તોફાનો થતા હતા, અત્યારે બિલકુલ શાંતિ છે. પ્રજા પોતાની રોજીરોટી કમાઈ શકે છે અને શાંતિથી રહી શકે છે. મુદ્દાઓ કેવા હશે આ વખતે? કારણ કે આ તો વિધાનસભાની ચૂંટણી છે, આમાં આપણા વિસ્તારનો ધારાસભ્ય લેવલની વાત છે, તો આમાં તમે મોદીને જોઈને વોટ આપશો, ભાજપને જોઈને વોટ આપશો, કે તમારા ઉમેદવારને જોઈને વોટ આપશો? મોદીને જોઈને વોટ આપીશું, અને ભૂપેન્દ્રભાઈની સરકારને જોઈને અમે વોટ આપીશું, કારણ કે અત્યારે કામ સારા થઈ રહ્યા છે ગુજરાત માટે. તમારા વિસ્તારમાં કેવો વિકાસ થઈ ગયો? અમારા વિસ્તારની અંદર સારી સડકો, ડ્રેનેજ લાઇન, પાઇપલાઇન બધું સારું છે. આ વખતે બે મુદ્દા મહત્ત્વના છે, એક બેરોજગારી અને એક મોંઘવારી. મોંઘવારી તો આખા વિશ્વની અંદર છે. લંડન જુઓ, અમેરિકા જુઓ, પેરિસ જુઓ, ઇટાલી જુઓ, બધે જગ્યાએ મોંઘવારી છે. મોદીના આવ્યા પછીથી આ મોંઘવારી હતી એ પોતે સ્ટેબલ રાખેલી છે, મોંઘવારી વધવા દીધી નથી. અને કોવિડ કાળની અંદર દવાઓ અને બધું પરદેશની અંદર બી આપી છે, અને ભારત ગુજરાત સરકારને, ભારત સરકારને બધાને મુક્તિ કરેલી છે. તેથી હું નરેન્દ્ર મોદીને અભિનંદન આપું છું. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ રેવડી કલ્ચર છે, બંને રેવડી કલ્ચર છે. એ ક્યારે શું બોલે અને હું કંઈ હિસાબ હોતો નથી. મંદિર વહી બનાવેંગે, તારીખ નહીં બતાવેંગે. હવે આજે તારીખ બી બતાવી દીધી, 2024-25ની અંદર તૈયાર થઈ જશે રામ મંદિર ભવ્ય. પછી ઉજ્જૈનની અંદર મહાકાલેશ્વરને બધું તૈયાર થઈ ગયું છે. એટલે મોદી જે બોલે છે એ કરે છે. મુદ્દામાં તો ભાજપે જે વિકાસ કર્યો એના અનુસંધાનમાં બધે મોટાભાગે સીટો તો ભાજપની જ હશે. એમનો જે લક્ષ 150નો છે ને, એ લક્ષ પૂરો કરશે મોદી સાહેબ. આમ આદમી પાર્ટી, કોંગ્રેસ કોઈ નહીં. કેમ નહીં? બસ એમનો કોઈ કામ દેખાતા નહીં. આપ તો કોઈ 5 સીટી નહીં આવો તેના નસીબ કહેવાય. આમ આદમી પાર્ટીને 5 સીટ નહીં આવે એવું? હા. બાકી ભાજપ ભાજપ કોંગ્રેસ નહીં
કોંગ્રેસ હવે જૂનો પક્ષ એટલે કદાચ એના અનુસંધાનમાં મળે 15-20 એથી વિશે એનો કોઈ લાભ નહીં. તો કોંગ્રેસ એમ કામ જ નહીં. કોંગ્રેસ એમ કહે છે કે અમારું કામ બોલે છે. કામ શું બોલે છે? શું બોલે કહો? હાલ બધું મોદીનું કામ બોલે છે. એમનું શું કામ બોલે? એમની હત્યાવેરી સીટો જ નહીં તો શું એમનું કામ બોલે? બોલ તમે જ કહો. હત્યાવેરી જ્યાં સત્તા ઉપર જ નહીં તો એનું કામ શું બોલે? હત્યાવેરી તો મોદીનું કામ બોલે છે. કઈ પાર્ટી આવશે? ભાજપ કોંગ્રેસ આમાં તો જો કોંગ્રેસનું તો નામો નિશાન નહીં રહે. બરાબર છે. કદાચ એના લક બાય કદાચ આવી જાય તો 5-10 સીટ આવી શકે. બાકી તો ભાજપ છે. આમ આદમી નહીં. કેમ બિલકુલ નહીં? કેમ દિલ્હીમાં શું કર્યું છે એને? ખાલી એક 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 સ્કૂલ બતાડી દીધી, પછી બધે ફેરવી નાખ્યું. આ તમારા જેવા પાસે બધા. બરાબર. એનું કંઈ થાય પછી દવાખાના કેટલા કર્યા એને? એક જ દવાખાનું. એમાં પેલું ગેસનું કર્યું હતું વચ્ચે કોરોના વખતે. એનું ક્યાં ગયું ભ્રષ્ટાચાર? ઇન્ટરનેશનલની વાત કરું તો ઇન્ટરનેશનલ અત્યારની હાલની જ હું વાત કરું તો G20માં આપણે એટલું સન્માન મળ્યું કે નરેન્દ્ર મોદી સાહેબના 8 વખત ઊભા થઈને લોકોએ તાળીઓ પાડી છે અને સન્માન આપ્યું છે કે જ્યાં સુધી અત્યારના ભારતના ઇતિહાસમાં કોઈ વડાપ્રધાનમાં ઇન્ટરનેશનલ આવું સન્માન મળેલું નથી. અને ચૂંટણી ઇલેક્શનની વાત કરું તો ગુજરાતમાં ભાજપ જ આવે છે અને ગુજરાતી જનતાએ મક્કમ ગાંઠ બાંધેલી છે ભાજપ એટલે જ વિકાસ છે. અને વિકાસનો બીજો અર્થ એવું છે કે શાંતિ. ગુજરાતમાં શાંતિ છે, સુરક્ષા છે, તોફાન કોઈ નથી, કોઈ કર્ફ્યુ નથી. બરાબર. તમે અમારા ગુજરાતમાં તમે ગણો રાતે 2-3 વાગે એકલી છોકરી ફરવા જાય તો કોઈ એની ઊની આંચ નથી આવતી. બરાબર. બસ અમારે આ જ જોવે છે, વિકાસ જોવે છે અને શાંતિ જોવે છે. અને ગુજરાતી પ્રજા શાંતિપ્રિય છે. ત્રિપાંખીઓ જંગ છે. કોંગ્રેસ છે, આમ આદમી પાર્ટી છે, ભાજપ. અત્યાર સુધી તો બે જ પક્ષો હતા, ભાજપ અને કોંગ્રેસ. તો આ વખતે ત્રિપાંખીઓ જંગ થઈ ગયો. આમ આદમી પાર્ટી પણ આવી છે. આમ આદમી પાર્ટી વાયદા કરે, શું વાયદા એ શક્ય થશે? ગુજરાતમાં સફળ થશે ખરા અરવિંદ કેજરીવાલના? ગુજરાતની જનતાની માનસિકતામાં એવું છે કે મફત જે રેવડી કલ્ચર છે, રેવડી કલ્ચરમાં એક્સેપ્ટ નહીં કરી શકે. કારણ કે ગુજરાતી જનતા મહેનતું છે, કામ કરીને પૈસા લે છે. બરાબર. મફતનું ખાવા ઇચ્છતી નથી. તમે જોવો છો તો આ વસ્તુ મારે કહેવાની જરૂર નથી. જનરલી તમે કોઈ બી જેને પ્રશ્ન પૂછો કે ગુજરાતની જનતા મહેનતુંનો હોશિયાર છે. બરાબર. અને જે કેજરીવાલ સરકારની જે માનસિકતા છે, મફત આપીને લોકોને સત્તામાં આવું, એ ભ્રમાવાની, એ વસ્તુ કદી નથી. અમારો વિસ્તાર ગૃહમંત્રી અમિત શાહ અને રાજ્યના મુખ્યમંત્રી જે ભૂપેન્દ્ર પટેલ જે ગાઠોડા વિધાનસભામાં અત્યારે ઉમેદવાર છે, અને આ 3 ગામનો વિકાસ તમે જોઈ શકો છો. અત્યારે અમે જે ઊભા છે બિલ્ડિંગ છે, અને અહીંયા ઉમિયા માતા, સરદાર ધામ અને આટલી મોટી સંસ્થાઓ જે અદાણી, રિલાયન્સનું કોર્પોરેટ હાઉસ અમારા વિસ્તારમાં છે, ગોદરેજ ના આપણા આટલા વિસ્તારમાં વિકસિત જે આ 3 ગામ છે, અહીંયા 4,000 વસ્તી હતી, અત્યારે હાલ જે 10-15,000 વસ્તી થઈ ગઈ છે. અને એનું મોટું વિકાસ તેનથી વધારે શું જોઈએ? આજથી 10-15 વર્ષ પહેલાં આ ગામમાં કોઈ આવા તૈયાર નહોતું. આજે આ ગામમાં મોટી મોટી ઇન્ડસ્ટ્રી તૈયાર છે, લોકોને કામ મળે છે, 3 ગામને રોજગાર બી મળે છે. હવે આનાથી વધારે જે આજથી 10-15 વર્ષ પહેલાં જે કોંગ્રેસિયા કહેતા હતા કે અદાણીને 2 રૂપિયામાં કે 5 રૂપિયા જે જમીનનો મુદ્દો હતો એ આ જ વિસ્તારનો હતો. એ કોઈ જમીન કે 2 રૂપિયા તમે આપી નથી, પણ અદાણીએ આ વિસ્તારમાં ડેવલપમેન્ટ કરીને અહીંના રહેવાસીઓને રોજગાર આપ્યું છે. એનાથી વધારે મારે વિકાસ શું જોઈએ? અને માન્ય ભૂપેન્દ્રભાઈની પટેલની લીડ 2 લાખ તો ખરી, અને આપની તો એકે સીટ નહીં આવવા. 182 જીતાડ્યું છે, પણ એન્ટરટેનમેન્ટ માટે કંઈક તો જોવે ને, તો વિપક્ષ થોડું આપવું પડે. અચ્છા, એટલે એન્ટરટેન માટે થોડીક સીટો આપવી જોઈએ. 182 માંથી. હવે ફ્રી પાણીની વાત કરો છો તમે, કેમેરો આ બાજુ એક દુકાન ઉપર ગુમાવો, એ લોન્ડ્રીવાળી લખ્યું મારી શોપ છે. આજથી 15 વર્ષ પહેલાં મારા બાપા જ્યારે ઇસ્ત્રી કરતા હતા ને, ત્યારે 150 રૂપિયો ભાવ હતો. એ 150 રૂપિયામાં ભાવ હતો તો પેટ્રોલ બી સસ્તું હતું. આજે 1 નંગના 6 કે 10 અમે લઈએ છીએ, અને 100 રૂપિયા પેટ્રોલ થાય ને તો અમને પોસાશે. અમે કમન પેટ્રોલ ભરીશું, ગેસનો બાટલો અમે કમન લઈશું, એટલે મફતની રેવડી તો અમારે જોતી જ નથી. કેજરીવાલ સાહેબને હું એટલું જ કહેવા માગું છું, તમે કયા મુદ્દા લઈને આવો છો? ઓલરેડી બધું ગુજરાતમાં મળે જ છે. તમારામાં માનસિકતામાં કોઈ વિકાસ નથી. કેજરીવાલ સાહેબને એટલું જ કહું છું, આમ આદમી પાર્ટીને એટલું જ કહું છું, જે પાર્ટીના મંત્રી પોતાના ધર્મ, અમારા ધર્મના દેવી દેવતાનું માન ના આપી શકતું હોય ને, એને કદી અમે ગુજરાતમાં નહીં આવવા દઈએ. અને એ પોતે હિન્દુ થઈને આવું કરે છે તો એને ડૂબી પડવું પડે ચૂલ પાણી, કે હિન્દુ થઈને હિન્દુ દેવતાના ઉપર વિરુદ્ધ બોલે છે કે એને કે ધર્મ પરિવર્તન કર્યું છે, મને તો એવું લાગે છે. એટલે આ પાર્ટી તો શક્ય જ નથી ગુજરાતમાં. આમ આદમી પાર્ટીએ જે સીએમ પદનો ચહેરો જે ઉમેદવાર જાહેર કર્યો છે, ઈશુદાનભાઈ ગઢવી, શું કહેશો એમના વિશે? ઈશુદાન ગઢવીની હિસ્ટ્રીમાં તો મેં એવું સાંભળ્યું છે
કે એના બાપનો નહીં થયો તો ગુજરાતનો ક્યાંથી થશે? એનો બાપ બીજે ભટકે છે ને એ બીજે ભટકે છે, આજ સુધી એના બાપને રોટલા નથી આપી શકતો, તો એ ગુજરાતની જનતાને શું આપી શકશે?